हेलो एवरीवन, आ लेक्चर में आपणे एम डिराइव्ड हाई पास फिल्टर नी वात करीशुं। आ लेक्चर स्टार्ट करता पहला आई हाईली रिकमेंड के तमे आगळना बधा ज लेक्चर्स जोई लो, बिकॉज दरेक टॉपिक लिंक्ड छे एकबीजा साथे। आ लेक्चरनो कंटेंट आगळना बधा टॉपिक्सनी कम्पेरिजनमां थोड़ो टफ छे, पण जो तमे थोड़ू वधारे ध्यान आपीने समझवानी ट्राई करशो तो आई एम श्योर तमने समझाई जशे। लेक्चर 8 में आपणे कॉन्स्टेंट के टाइप हाईपास फिल्टर नी लिमिटेशन अने तेना पॉसिबल सॉल्यूशन नी वात करी हती। आपणे एनो एक क्विक रिकैप करी लईए। कॉन्स्टेंट के हाईपास फिल्टर नो रिस्पोन्स आपणे लेक्चर 8 में जोयो हतो, के जेनी अंदर आपणने स्टॉप बेन्ड पछी शार्प कट ऑफ ना मळे पण एक ट्रांजिशन मळे। आ रीते આ સ્ટોપ બેન્ડ છે તમારો અને આ પાસ બેન્ડ છે। આ જે પોઈન્ટ છે એને આપણે કટ ઓફ ફ્રીક્વન્સી કહીએ છીએ, કે જે બાઉન્ડરી છે બિટવીન સ્ટોપ બેન્ડ એન્ડ પાસ બેન્ડ। એકચ્યુઅલી શું થવું જોઈએ, આ આઉટપુટ લો ફ્રીક્વન્સી માટે ના મળવું જોઈએ અને આ પોઈન્ટ પર આઉટપુટ એકદમથી હાઈ થઈ જવું જોઈએ, આઈડિયલ રિસ્પોન્સ, રાઈટ? બટ પ્રેક્ટિકલી કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરમાં શું થાય છે, તમને એક ટ્રાન્ઝિશન મળે છે સ્ટોપ બેન્ડ અને પાસ બેન્ડની વચ્ચે, રાઈટ? આ જે પોઈન્ટ છે આ પોઈન્ટને આપણે એક નામ આપી દઈશું એફ ઇન્ફિનિટી। આ નામ કેમ આપીશું આપણે? બિકોઝ આટલા પોર્શનમાં તમારું ફિલ્ટર ઇન્ફાઇનાઇટ અટેન્યુએશન આપે છે બધા સિગ્નલ્સને, રાઈટ? આ પોઈન્ટ સુધી, એનો મતલબ કે કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટર આપણને આવો રિસ્પોન્સ આપશે જેમાં આટલો પોર્શન આપણો ડિઝાયર્ડ પોર્શન છે કે જે આપણને જોઈએ છે, અને આ જે પોર્શન છે એ આપણો અનડિઝાયર્ડ પોર્શન છે જે આપણને જોઈતો નથી। સો એમ ડિરાઇવડ ફિલ્ટરની સર્કિટ એવી રીતે ડિઝાઇન કરી હશે કે જેમાં આપણને આ અનડિઝાયર્ડ પોર્શન મળશે નહીં, ઓકે? હવે તમને જો યાદ હોય તો લેક્ચર 8ની અંદર આપણે આ અનડિઝાયર્ડ પોર્શનને રિમૂવ કરવા માટે બે પોસિબલ ઓપ્શન્સની વાત કરી હતી, રાઈટ? લેક્ચર 8ની અંદર એક બેન્ડ પાસ સર્કિટ અને એક બેન્ડ સ્ટોપ સર્કિટ। જો તમે બેન્ડ પાસ સર્કિટ વાપરો, રાઈટ, તો શું થાય, આ જે અનડિઝાયર્ડ પોર્શન છે બેન્ડ પાસ સર્કિટ શું કરશે, આટલા પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેશે, એટલે એટલો પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને ઇનપુટ સાઇડ પાછો જતો રહેશે અને તમને આઉટપુટમાં મળશે નહીં, રાઈટ? સેમ વસ્તુ તમે બેન્ડ સ્ટોપ સર્કિટ માટે વિચારો તો બેન્ડ સ્ટોપ સર્કિટ શું કરશે, આટલા પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેશે નહીં। એનો મતલબ કે એટલો પોર્શન અહીંયાથી પાસ થઈને આઉટપુટમાં નહીં મળે અને એની સિવાયનું બધું, મતલબ કે આટલું તમને પાસ થઈને આઉટપુટમાં મળશે, ઓકે? સો આપણે એક બેન્ડ પાસ સર્કિટ અને એક બેન્ડ સ્ટોપ સર્કિટ વાપરવાની છે। બેન્ડ પાસ સર્કિટ વર્ટિકલી લગાવીશું અને બેન્ડ સ્ટોપ સર્કિટ હોરિઝોન્ટલી લગાવીશું, રાઈટ? હવે આપણે આ બેન્ડ પાસ સર્કિટ અને બેન્ડ સ્ટોપ સર્કિટના રિસ્પોન્સને કોન્સ્ટન્ટ કે હાઈ પાસ ફિલ્ટરના રિસ્પોન્સ સાથે મર્જ કરીને જોઈએ કે આપણને ફાઇનલ રિસ્પોન્સ શું મળશે। સો આપણે અહીંયા બે રિસ્પોન્સ ડ્રો કરીએ, એક રિસ્પોન્સ હશે બેન્ડ પાસ સર્કિટનો અને એક રિસ્પોન્સ હશે બેન્ડ સ્ટોપ સર્કિટનો, ઓકે? હવે બેન્ડ પાસ સર્કિટે શું કરવાનું છે, રાઈટ? બેન્ડ પાસ સર્કિટે આટલો અનડિઝાયર્ડ પોર્શન પોતાની અંદરથી પાસ કરવાનો છે અને એની સિવાયનું કંઈ પાસ કરવાનું નથી। એનો મતલબ કે બેન્ડ પાસ સર્કિટનું આઉટપુટ તમને ખાલી આટલા પોર્શન માટે મળવું જોઈએ, રાઈટ? એ જ વસ્તુ વિચારો બેન્ડ સ્ટોપ સર્કિટ માટે। બેન્ડ સ્ટોપ સર્કિટે શું કરવાનું છે, બેન્ડ સ્ટોપ સર્કિટે આટલો પોર્શન પોતાની અંદરથી પાસ થવા દેવાનો નથી અને એની સિવાયનું બધું જ પાસ થવા દેવાનું છે, રાઈટ? એનો મતલબ કે બાકી બધા જ સિગ્નલ્સ માટે બેન્ડ સ્ટોપ સર્કિટમાં આઉટપુટ મળવું જોઈએ, પણ આટલો જે અનડિઝાયર્ડ પોર્શન છે એ વખતે બેન્ડ સ્ટોપ સર્કિટમાંથી કોઈ આઉટપુટ મળવું જોઈએ નહીં। મતલબ કે આપણને બે સર્કિટ જોઈએ છે, એક સર્કિટ કે જેનો રિસ્પોન્સ આવો બેન્ડ પાસ જેવો હોય અને એક સર્કિટ કે જેનો રિસ્પોન્સ આવો બેન્ડ સ્ટોપ જેવો હોય। સો આપણે લેક્ચર 7માં જે 4 કેસ જોયા હતા એમાંથી આપણે બે સર્કિટ્સ ચૂઝ કરીશું। સો જો તમને યાદ હોય તો જો L અને C ને સિરીઝમાં કનેક્ટ કરીએ તો એનો રિસ્પોન્સ આપણને કંઈક આવો મળશે, અને જો L અને C ને પેરેલલમાં કનેક્ટ કરીએ તો મને રિસ્પોન્સ કંઈક આવો મળશે। આ વસ્તુ આપણે લેક્ચર નંબર 7માં જોઈ હતી। જો તમે નોટ કરો તો આ એ જ બે રિસ્પોન્સીસ છે
कि जे आपने अहीं जोईए छे, राइट। एनो मतलब कि आपणे बेन्ड पास सर्किट तरीके सीरीज एलसी नो यूज करीशू अने बेन्ड स्टॉप सर्किट तरीके पेरेलल एलसी नो यूज करीशू। हमणा आपणे नक्की कर्युं ए प्रमाणे बेन्ड पास सर्किट तरीके सीरीज एलसी यूज करवानी छे अने लेक्चर नंबर 8 માં કહ્યું હતું એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટને આપણે વર્ટિકલી માઉન્ટ કરવાની છે। સો આપણે અહીંયા જ ડ્રો કરી નાખીએ સિરીઝ એલસી સર્કિટ બેન્ડ પાસ તરીકે વર્ટિકલ, રાઈટ। અને એ જ વસ્તુ બેન્ડ સ્ટોપ સર્કિટ જેવું બિહેવિયર કોનું આવે છે, પેરેલલ એલસી સર્કિટનું। અને લેક્ચર 8 માં વાત કરી એ પ્રમાણે બેન્ડ સ્ટોપ સર્કિટ કેવી મૂકવાની છે, હોરિઝોન્ટલી। સો આપણે અહીંયા ડ્રો કરી દઈએ પેરેલલ એલસી સર્કિટ કે જેનો રિસ્પોન્સ બેન્ડ સ્ટોપ સર્કિટ જેવો છે અને એને આપણે હોરિઝોન્ટલી લગાવવાની છે, ઓરાઈટ। આ બે સર્કિટ્સ આપણે યુઝ કરીશું કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટની સાથે, શું બનાવવા માટે, એમ ડિરાઇવડ હાઈપાસ ફિલ્ટર બનાવવા માટે, ઓકે। હવે આપણે આ બે સર્કિટને કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટ સાથે મર્જ કરીને એક ફાઇનલ સર્કિટ બનાવીએ અને જેનું નામ થશે એમ ડિરાઇવડ હાઈપાસ ફિલ્ટર। સૌથી પહેલાં આપણે કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટરની સર્કિટ ડ્રો કરીએ કે જે કંઈક આવી હતી, આ ટી સેક્શન છે। આપણે પાઈ પણ દોરી નાખીએ, આપણે બંનેની વાત કરીશું। સો આ કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર ટી સેક્શન અને આ કોન્સ્ટન્ટ કે ટાઈપ હાઈપાસ ફિલ્ટર પાઈ સેક્શન, ઓરાઈટ। હવે તમને જો યાદ હોય તો લેક્ચર 1ની અંદર આપણે આ રીતે વેલ્યુઝ ડિફાઇન કરી હતી કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટર સર્કિટમાં। આ વેલ્યુઝ ક્યાંથી આવી, તો આ જે પ્રોટોટાઇપ છે ટી અને પાઈ સેક્શન, અહીંયા Z1/2 અને Z2 છે અને અકોર્ડિંગલી આ વેલ્યુઝ આવી હતી। સેમ વે અહીંયા પાઈ સેક્શનમાં Z1 2Z2 2Z2 છે અને અકોર્ડિંગલી આ વેલ્યુઝ આવી હતી। આ વેલ્યુઝ ક્યાંથી આવી હતી એ તમે લેક્ચર 5ની અંદર જોઈ શકશો, ઓરાઈટ। સો આ જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ આપણે અહીંયા લખી દઈએ, તો ટી સેક્શન માટે શું છે, 2C 2C L, અને પાઈ સેક્શન માટે શું છે, C 2L 2L, ઓકે। હમણાં આપણે શું કહ્યું હતું કે આપણને આપણા કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના આઉટપુટમાં બેન્ડ પાસ સર્કિટ ઓર બેન્ડ સ્ટોપ સર્કિટ વર્ટિકલી ઓર હોરિઝોન્ટલી લગાવવાની છે, રાઈટ। અને લેક્ચર 7ના રેફરન્સથી આપણે નક્કી કર્યું કે આવો રિસ્પોન્સ, બેન્ડ પાસ જેવો રિસ્પોન્સ કોનો આવે છે, સિરીઝ એલસી સર્કિટનો, અને આવો રિસ્પોન્સ બેન્ડ સ્ટોપ જેવો રિસ્પોન્સ કોનો આવે છે, પેરેલલ એલસી સર્કિટનો, રાઈટ। હવે આ સિરીઝ એલસી સર્કિટને અહીંયા જુઓ તો L તો ઓલરેડી છે, તો જો હું આની સિરીઝમાં એક કેપેસિટર લગાવી દઉં તો ધીસ આર્મ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ, ઓરાઈટ। સો ફાઇનલ સર્કિટ કેવી બનશે, આ જે 3 કમ્પોનન્ટ છે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના એ આપણે એઝ ઇટ ઇઝ અહીંયા ડ્રો કરી દઈએ, અને વાત કરીએ એ પ્રમાણે આ ઇન્ડક્ટરની સિરીઝમાં હું જો એક કેપેસિટર લગાવી દઉં તો ધીસ આર્મ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ કે જેને આપણે વર્ટિકલી જ લગાવવાની હતી, ઓરાઈટ। અને જો આ 3 કમ્પોનન્ટ તમે જુઓ તો ધીસ વિલ બિહેવ એઝ કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટર, ઓરાઈટ। આ સેમ વસ્તુ આપણે પાઈ સેક્શનમાં કરીએ તો અહીંયા 2 ઇન્ડક્ટર છે તો મારે 2 કેપેસિટર સિરીઝમાં લગાવવા પડે, સો આપણે એ નહીં કરીએ, આપણે શું કરીશું, આ જે આર્મ છે હોરિઝોન્ટલ આર્મ એમાં ઓલરેડી એક કેપેસિટર તો છે, તો આપણે બેન્ડ સ્ટોપ સર્કિટને તમે જો નોટિસ કરો તો હોરિઝોન્ટલી જ લગાવવાની છે, રાઈટ। સો અહીંયા એક કેપેસિટર તો ઓલરેડી છે જ, જો હું આની પેરેલલમાં એક ઇન્ડક્ટર લગાવી દઉં દેન ધીસ 2 કમ્પોનન્ટ વિલ બિહેવ એઝ બેન્ડ સ્ટોપ સર્કિટ કે જેને આપણે હોરિઝોન્ટલી જ લગાવવાની છે, આ હોરિઝોન્ટલ જ છે, ઓરાઈટ। અને આ 3 કમ્પોનન્ટ વિલ બિહેવ એઝ કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટર, તો ફાઇનલ સર્કિટ કેવી બનશે, આ 3 કમ્પોનન્ટ એઝ ઇટ ઇઝ, અને આ જે કેપેસિટર છે એની પેરેલલમાં આપણે એક ઇન્ડક્ટર લગાવી દઈશું। સો ધીસ સર્કિટ વિલ બિહેવ એઝ બેન્ડ સ્ટોપ સર્કિટ કે જેને આપણે હોરિઝોન્ટલી લગાવી છે, અને ધીસ સર્કિટ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ કે જેને આપણે વર્ટિકલી લગાવી છે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના કમ્પોનન્ટ્સની સાથે। જેમ વાત કરી એ પ્રમાણે
હોરિઝોન્ટલી માઉન્ટ કરવાની છે બેન્ડ સ્ટોપ સર્કિટ અને વર્ટિકલી માઉન્ટ કરવાની છે બેન્ડ પાસ સર્કિટ. આ જે સિરીઝ LC સર્કિટ છે એનું બિહેવિયર કેવું હશે? બેન્ડ પાસ જેવું, રાઈટ? અને આ જે પેરેલલ LC સર્કિટ છે એનું બિહેવિયર કેવું હશે? બેન્ડ સ્ટોપ જેવું. આ ક્યાંથી આવ્યું? આ લેક્ચર 7માંથી આવ્યું. અને એટલા માટે જ વારે ઘડીએ કહેવું પડે છે કે તમે આગળના બધા જ લેક્ચર જુઓ, બિકોઝ દરેક ટોપિક લિંક્ડ છે એકબીજા સાથે. ઓકે, સો આ સર્કિટ ડાયાગ્રામ પરથી તમે એક વસ્તુ નોટ કરી શકો છો કે કોન્સ્ટન્ટ K ટાઈપના ફિલ્ટરની સાથે એક્સ્ટ્રા કમ્પોનન્ટ ઇન્ટિગ્રેટ કરીને આ M ડિરાઇવ્ડ ફિલ્ટર બનાવવામાં આવ્યું છે. એનો મતલબ કે M ડિરાઇવ્ડ ફિલ્ટર એ K ટાઈપ ફિલ્ટર પરથી ડિરાઇવ કરવામાં આવેલું છે અને એટલે જ એને ડિરાઇવ્ડ ફિલ્ટર કહેવાય છે. હવે આપણે આ બે સર્કિટ્સ શું કરશે એ જોઈ લઈએ. આ જે રિસ્પોન્સ છે એ કોન્સ્ટન્ટ K ટાઈપ હાઈ પાસ ફિલ્ટર સર્કિટનો છે, મતલબ કે આનો. આ જે ત્રણ કમ્પોનન્ટ છે, આ ત્રણ કમ્પોનન્ટ ખાલી હોય તો તમને આવો રિસ્પોન્સ મળે. તમે જ્યારે આ ઇન્ડક્ટરની સિરીઝમાં એક કેપેસિટર લગાવો છો તો આ જે સર્કિટ છે ઇટ વિલ બિહેવ એઝ બેન્ડ પાસ સર્કિટ, કે જે શું કરશે, આટલો પોર્શન પોતાની અંદરથી પાસ થવા દેશે. એનો મતલબ કે આટલો પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને ઇનપુટ સાઇડ પાછો જતો રહેશે અને તમને આઉટપુટમાં મળશે નહીં. એનો મતલબ કે આઉટપુટમાં તમને શું મળશે? ખાલી આટલું મળશે. દેટ ઇઝ વોટ ધી ડિઝાયર્ડ પોર્શન. સેમ વસ્તુ તમે અહીંયા નોટ કરો તો અહીંયા શું લગાવ્યું છે આપણે? હોરિઝોન્ટલી બેન્ડ સ્ટોપ સર્કિટ, કે જેનો રિસ્પોન્સ કેવો હશે? આવો હશે. તો આ સર્કિટ શું કરશે? આટલા પોર્શનને, મતલબ કે અનડિઝાયર્ડ પોર્શનને પોતાની અંદરથી પાસ થવા દેશે નહીં, એની સિવાયનું બધું જ પાસ થવા દેશે. એનો મતલબ કે આટલો અનડિઝાયર્ડ પોર્શન આ સર્કિટમાંથી પાસ થઈને આઉટપુટમાં નહીં મળે અને એની સિવાયનું બધું તમને આઉટપુટમાં મળશે. એનો મતલબ કે T સેક્શનમાં આપણે બેન્ડ પાસ સર્કિટ યુઝ કરી છે અને લેક્ચર 8માં કીધું હતું એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટને વર્ટિકલી લગાવવાની છે, અને પાઈ સેક્શનમાં આપણે બેન્ડ સ્ટોપ સર્કિટ યુઝ કરી છે અને લેક્ચર 8માં કહ્યું હતું એ પ્રમાણે બેન્ડ સ્ટોપ સર્કિટને આપણે હોરિઝોન્ટલી મૂકવાની છે, રાઈટ? સો આ સર્કિટ થઈ ગઈ આપણી T સેક્શન M ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર, અને આ સર્કિટ છે પાઈ સેક્શન M ડિરાઇવ્ડ હાઈ પાસ ફિલ્ટર. ઓકે, હવે આપણે આ કમ્પોનન્ટ્સની વેલ્યુઝ શોધવાની છે. તમને જો યાદ હોય તો કોન્સ્ટન્ટ K હાઈ પાસ ફિલ્ટરની બે લિમિટેશન્સ હતી. એક લિમિટેશન કે કોન્સ્ટન્ટ K હાઈ પાસ ફિલ્ટરમાં આપણને ડિઝાયર્ડ પોર્શનની સાથે આટલો અનડિઝાયર્ડ પોર્શન મળે છે, અને હમણાં થોડી વાર પહેલાં વાત કરી એ પ્રમાણે બેન્ડ પાસ સર્કિટ વર્ટિકલી અને બેન્ડ સ્ટોપ સર્કિટ હોરિઝોન્ટલી લગાવીને આપણે આ અનડિઝાયર્ડ પોર્શનને રિમૂવ કરી શકીએ છીએ. ઓલરાઈટ, જે બીજી લિમિટેશન્સ છે એ શું છે કે આ જે પાસ બેન્ડ છે એમાં કોન્સ્ટન્ટ K હાઈ પાસ ફિલ્ટર સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ, જેને આપણે Z0 કહીએ છીએ, એ કોન્સ્ટન્ટ રહેતો નથી. ઓલરાઈટ, એ શું થાય છે? ઇટ ચેન્જીસ અકોર્ડિંગ ટુ ધી ફ્રિક્વન્સી. સો આ લિમિટેશનને રિમૂવ કરવા માટે આપણે એક કોન્સ્ટન્ટ ડિફાઈન કરીશું જેનું નામ થશે M, રાઈટ? અને એટલા માટે જ આ ફિલ્ટરને M ડિરાઇવ્ડ ફિલ્ટર કહેવાય છે. આ જે M છે એનું ઇક્વેશન શું થશે? અંડર રૂટ 1 F ઇન્ફાઇનાઇટ ડિવાઇડ બાય FC ધ હોલ સ્ક્વેર. આ કેસમાં આ F ઇન્ફાઇનાઇટ અને આ FC વેલ્યુઝ ક્યાંથી આવશે? તમે જે આ ડાયાગ્રામ જુઓ તો અહીંયા F ઇન્ફાઇનાઇટ અને FC છે. તમે જો આ બે વેલ્યુઝને અહીંયા મૂકશો તો તમને એમની એક વેલ્યુ મળશે. આ એમની વેલ્યુ 0 અને 1 વચ્ચે હશે. અરે, આ જે એમની વેલ્યુ છે એ વેલ્યુને આપણે આ કોન્સ્ટન્ટ K હાઈ પાસ ફિલ્ટરના કમ્પોનન્ટની વેલ્યુથી ડિવાઈડ કરીશું. અરે, એનો મતલબ કે આ જે ત્રણ કમ્પોનન્ટ્સ છે જે આપણે અહીંયા ડ્રો કર્યા છે, આ ત્રણે કોન્સ્ટન્ટ K હાઈ પાસ ફિલ્ટરની વેલ્યુ જેટલા જ હશે, પણ બધા કમ્પોનન્ટને આપણે ડિવાઈડ બાય M કરીશું. સો 2C ડિવાઈડ બાય M, એ જ રીતે અહીંયા પણ ડિવાઈડ બાય M, અને આ થર્ડ કમ્પોનન્ટ જે કોન્સ્ટન્ટ K હાઈ પાસ ફિલ્ટરનો છે એને પણ આપણે ડિવાઈડ બાય M કરીશું. અરે, સો આ ત્રણને આપણે ડિવાઈડ બાય M કરીશું, એ ત્રણ કમ્પોનન્ટ્સ કે જે કોન્સ્ટન્ટ K હાઈ પાસ ફિલ્ટરના છે.
ઓરે હવે સીધી વાત છે, તમે જ્યારે આ ત્રણ કમ્પોનન્ટને એમથી ડિવાઇડ કરો છો તો આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ એ આ સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો રહેશે નહીં. ઓકે, સો આપણે આ બંને સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સને સેમ રાખવા માટે શું કરીશું, આ જે કમ્પોનન્ટ છે ફોર્થ કમ્પોનન્ટ, એ કમ્પોનન્ટને આપણે એક ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીશું, જે ફેક્ટર છે 4m ડિવાઇડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર સી. ઓરાઈટ, આ ફેક્ટરથી આ કમ્પોનન્ટની વેલ્યુ મલ્ટીપ્લાય કર્યા પછી આ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ Z0 એ આ સર્કિટના કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ જેટલો રહેશે, જેટલો થશે. ઓકે, સો બે વસ્તુઓ તમે યાદ રાખશો કે આપણે આ ત્રણ કમ્પોનન્ટની વેલ્યુ એમથી ડિવાઈડ કેમ કરીએ છીએ, કે જેથી આપણી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ પાસ બેન્ડમાં કોન્સ્ટન્ટ રહે. ઓકે, અને આ ત્રણ કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કર્યા પછી આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ સર્કિટ જેટલો રહે, એની માટે આપણે આ ફોર્થ કમ્પોનન્ટને આ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ 4m ડિવાઈડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર. ઓકે, આ સેમ વસ્તુ આપણે પાઈ સેક્શન માટે પણ કરીએ. તો જો તમે જુઓ તો અહીંયા આ ત્રણ કમ્પોનન્ટની વેલ્યુઝ જે છે, જે આપણા કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના કમ્પોનન્ટ છે, એને આપણે શું કરીશું, ઉપર કર્યું એ પ્રમાણે એમથી ડિવાઈડ કરીશું. તો આ કમ્પોનન્ટની વેલ્યુ શું થશે, સી બાય એમ, અહીંયા 2L/M અને અહીંયા પણ 2L/M. આ ત્રણેય કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કરવાથી આ સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ પાસ બેન્ડમાં કોન્સ્ટન્ટ રહેશે. આપણે શું કરીએ છીએ, કમ્પોનન્ટને જ્યારે એમથી ડિવાઈડ કરીએ છીએ તો એકચ્યુઅલી આપણે એને ફાઇન ટ્યુન કરીએ છીએ, કે જેથી Z0 કોન્સ્ટન્ટ રહે પાસ બેન્ડમાં. પણ આ ડિવિઝન પછી આ સર્કિટ, આ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ આ સર્કિટ જેટલો રાખવા માટે આપણે આ ફોર્થ કમ્પોનન્ટને 4m ડિવાઈડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર કમ્પોનન્ટથી મલ્ટીપ્લાય કરીએ છીએ, કે જેથી હવે આ વેલ્યુના કમ્પોનન્ટ્સ મૂકીશું આપણે તો આ આખી સર્કિટનો કેરેક્ટરિસ્ટિક્સ ઇમ્પિડન્સ એ આ સર્કિટ જેટલો જ થશે. ઓરાઈટ, આ બંને સર્કિટ્સમાં ખાસી સિમિલારિટીઝ છે. જો તમે નોટ કરો તો જે કમ્પોનન્ટ્સ કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરના હતા, એ કમ્પોનન્ટ્સને આપણે એમથી ડિવાઈડ કરીએ છીએ બંને કેસમાં, અને જે એક્સ્ટ્રા કમ્પોનન્ટ આપણે લગાવ્યું છે એ એક્સ્ટ્રા કમ્પોનન્ટને આપણે 4m ડિવાઈડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીએ છીએ, ટી અને પાઈ બંને સેક્શન્સમાં. ઓરાઈટ, હવે મેં કહ્યું એ પ્રમાણે આ એમ ડિરાઇવડ ફિલ્ટરની સર્કિટમાં આટલો પોર્શન તો કોન્સ્ટન્ટ કે ટાઈપ ફિલ્ટરનો જ છે, રાઈટ? એનો મતલબ કે આ સર્કિટની કટ ઓફ ફ્રિકવન્સીનું ઇક્વેશન પણ એ જ થશે જે કોન્સ્ટન્ટ કે હાઈપાસ ફિલ્ટરની સર્કિટનું હતું. શું હતું એ ઇક્વેશન? FC ઇઝ ઇક્વલ ટુ 1/4π √LC. ઓરાઈટ, આ ઇક્વેશન ક્યાંથી આવ્યું એનો આન્સર તમને લેક્ચર 5માં મળશે. આની સિવાય હજુ એક ડિઝાઇન ઇક્વેશન હતું જેને આપણે કહ્યું હતું કે એની વેલ્યુ શું હતી, કે ઇઝ ઇક્વલ ટુ √L/C. આને આપણે R0 અથવા Z0 કહીશું એમ ડિરાઇવડ ફિલ્ટરમાં. ઓકે, આ ત્રણ ઇક્વેશન્સને તમે કહેશો ડિઝાઇન ઇક્વેશન્સ ફોર એમ ડિરાઇવડ હાઈપાસ ફિલ્ટર. ઓકે, આ ત્રણેય ઇક્વેશન તમે યાદ રાખશો. આ ત્રણ ઇક્વેશન્સની મદદથી આપણે લેક્ચર નંબર 12માં એમ ડિરાઇવડ હાઈપાસ ફિલ્ટરની ડિઝાઇનનું એક એક્ઝામ્પલ જોઈશું. એમ ડિરાઇવડ હાઈપાસ ફિલ્ટર અને એમ ડિરાઇવડ લોપાસ ફિલ્ટરની સર્કિટના કમ્પોનન્ટ્સની વેલ્યુઝમાં ખાસી સિમિલારિટીઝ છે. તમે જો નોટ કરો, આ છે એમ ડિરાઇવડ લોપાસ ફિલ્ટર ટી સેક્શન અને આ છે એમ ડિરાઇવડ હાઈપાસ ફિલ્ટર ટી સેક્શન. તમે જો નોટ કરો તો જ્યાં ઇન્ડક્ટર છે ત્યાં કેપેસિટર છે આ કેસમાં, અને જ્યાં કેપેસિટર છે ત્યાં ઇન્ડક્ટર છે. આ કેસમાં આપણે જે ત્રણ મેઇન કમ્પોનન્ટ્સ છે કે ટાઈપ ફિલ્ટરના એને એમથી મલ્ટીપ્લાય કરીએ છીએ, જ્યારે આ કેસમાં એ ત્રણેય કમ્પોનન્ટને એમથી ડિવાઈડ કરીએ છીએ. ઓકે, અને જે એક્સ્ટ્રા કમ્પોનન્ટ છે એને આપણે 1 માઇનસ એમ સ્ક્વેર બાય 4m ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીએ છીએ, જ્યારે અહીંયા એના એક્ઝેક્ટ ઓપોઝિટ, મતલબ એના રેસિપ્રોકલથી, મતલબ કે 4m ડિવાઈડ બાય 1 માઇનસ એમ સ્ક્વેર ફેક્ટરથી મલ્ટીપ્લાય કરીએ છીએ. ઓકે, આ સેમ વસ્તુ તમે પાઈ સેક્શનમાં પણ નોટ કરી શકો છો. પાઈ સેક્શનની અંદર આ છે એમ ડિરાઇવડ લોપાસ ફિલ્ટર પાઈ સેક્શન અને આ છે એમ ડિરાઇવડ હાઈપાસ ફિલ્ટર પાઈ સેક્શન. તો આ કેસમાં પણ
जे त्रण कम्पोनेंट कॉन्स्टंट केना हता एने आपणे लोपासना केस में एम थी मल्टीप्लाय करीए छे, ज्यारे हाईपासना केस में एम थी डिवाइड करीए छे। अने जे एक्स्ट्रा कम्पोनेंट छे एने लोपास फिल्टर में वन माइनस एम स्क्वेर बाय फोर एम थी मल्टीप्लाय करीए छे, ज्यारे आमां फोर एम डिवाइड बाय वन माइनस एम स्क्वेर फेक्टर थी मल्टीप्लाय करीए छे। ओके, सो आ बधी वेल्यूज याद राखवी पण ईजी रहेशे तमारी माटे। आई होप आ लेक्चर में जे समझाव्यू एमां तमने समझ पड़ी हशे। थैंक यू।